આવ્યું એટલે મજા સાફ સફાઈ કરવા મીડા છે. તમે જોવો છો, જુઓ માં શક્તિ એન્ટરપ્રાઇઝમાં જે પાણી અત્યારે પડી રહ્યું છે એનો લાભ લઈ અને ઓફિસની દિવાલો નીચે આગળ જે છે રિવેશને કાચના દરવાજા બધું સાફસૂફ કરી રહ્યા છે. અમે ફ્રી છીએ. સારી બાબત એ છે કે હજી વાંકાનેરમાં લાઇટ છે, લાઇટ જતી નથી રહી. તે માટે શ્રી પીજીસીનો આભાર. નકર તો બે છાંટા પડે અને લાઇટ જતી રહે, તો આજે એવું નથી થયું. એ સારી બાબત છે. મિત્રો, ખાસ ફરીથી પાછો જણાવું, આપનો મોબાઈલ આડો રાખી આપના વિસ્તારમાં વરસાદ કેવો પડી રહ્યો છે અને વિડીયો બનાવજો. એમાં ખાસ કરીને વિડીયોમાં મકાન કે એ બધું બતાવવા કરતાં વરસાદ પડતો હોય એ પછી પાણી ચાલી જતું હોય એ અથવા તો ઉપર છતના પાણી નીચે પડતા હોય એવું બધું વિઝ્યુઅલ બનાવ્યું, એક વિડીયો બનાવી અમને મોકલજો. અને ખાસ સાથે સાથે થોડી વિગત પણ આપજો. ગામનું કયો વિસ્તાર છે, પેટા પર આવો તો તેનું વિસ્તારનું નામ, તમારું નામ, કેટલા વાગે વરસાદ ચાલુ થયો અને કેટલો આશરે કેટલો વરસાદ પડ્યો છે એની માહિતી આપીને અમને મોકલજો, જે અમે હપ્તાના બે એપ પર અપલોડ કરીશું, જેથી કરીને આખા સમગ્ર તાલુકામાં જિલ્લામાં ખબર પડે કે ક્યાં ક્યાં અત્યારે વરસાદ છે, ક્યાં વરસાદ નથી. કાલે જ એવું બન્યું હતું, મને આજે સવારે ઘણા બધા મિત્રોએ એવું કીધું, તમે લખ્યું કે ઝરમર વરસાદ ચાલુ થયો તો વાંકાનેરમાં અમુક વિસ્તાર દાણાપીરથી આગળના વિસ્તારમાં વરસાદ નહોતો. અને ખાસ કરી મારી ઓફિસે જ્યાંથી મેં ફોટો મોકલેલો, એટલે રેલવે બ્રિજ ચંદ્રપુર જાઓ એટલે એક પણ છાંટો નહોતો, પણ અને અહીંયા જ હાઈવે ચોકડી પર વરસાદ હતો, એટલે ઝરમર વરસાદ હતો. એટલે આવું થાય ઘણી વાર વખતે. અમે કંઈ અત્યારે બની શકે કોઈ ગામમાં વરસાદ ન પણ હોય, પણ આ વાતાવરણ જોતાં એવું નથી લાગતું કે વરસાદ ન હોય. બધી જગ્યાએ વરસાદ હશે એવું મને લાગી રહ્યું છે, છતાં પણ બની શકે ક્યાંક આ કુદરત છે ભાઈ, વરસાદની ગતિ પાછી માત્રા વધી છે. એક જ ધારો, શાંતિથી, ખૂબ શાંતિથી રહીમનો વરસાદ વરસી રહ્યો છે. અમૃત આસમાનમાંથી ધરતી પર અમૃત વરસી રહ્યું છે. અને આ બસ તમે જોજો, અઠવાડિયું થશે તો આખે આખી ધરતી જાણે લીલી ચાદર ઓઢી લેશે એવું, બસ ઘાસ ઉગી નીકળશે, જે કાળા ડિબાંગ જમીનના પહાડો લાગતા એ લીલા થમ થઈ જશે બધા. અને ખાસ થોડોક વધી પાછા 15-20 દિવસ જશે એટલે પશુનો ચારો થઈ જશે અને પશુને પોતાના પેટની આગ બુજાવી શકશે. આ કુદરતનો કમાલ તમે જુઓ. પાણી માટે લોકો વલખા મારતા હોય છે, ત્યારે અત્યારે આ તમે જુઓ, હજારો નહીં કરોડો નહીં અબજો લીટર બસ થોડા સમયમાં આકાશ આસમાનમાંથી ધરતી ઉપર જમીન ઉપર વરસાવી રહ્યું છે. અને એ જે કુદરતનો પ્રેમ છે, કેવો શાંતિથી, કોઈ તોફાન નહીં, કોઈ ગાજવીજ નહીં, કોઈ વીજળીના ચમકા.